હલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ એકલ મોડેલ સ્કૂલ ખર્દાવતી આપ સર્વને અમારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ફરી આજે આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ છે ઓગણીસમું પ્રકરણનું નામ છે માનવ વિકાસ માનવ વિકાસ એટલે શું એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવવાના જ છે વિદ્યાર્થી મિત્રો અહીં તમે અલગ અલગ ચિત્ર જોઈ શકો છો બાળકો છે અહીં કંઈક દવા પીવડાવે છે અહીં કંઈક બાળકોને વિતરણ કરવામાં આવે છે અને આ જે છે કોમ્પ્યુટર લેબ કોમ્પ્યુટર એટલે લેપટોપ લઈને બેઠા છે અહીં કંઈ કાર્યક્રમ તમને જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રવૃત્તિ તમને જોવા મળે છે અહીં તો આ પ્રકરણની અંદર આજે આપણે માનવ વિકાસનો અર્થ માનવ વિકાસ માનવ વિકાસ અહેવાલ માનવ વિકાસ સામેના પડકારો સ્વાસ્થ્ય આરોગ્ય ત્યાર પછી લિંગ સમાનતા મહિલા સશક્તિકરણ અને મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારેની વિવિધ યોજનાઓ આ પ્રકરણની અંદર આપણે વિવિધ યોજનાઓ વિશે પણ માહિતી મેળવવાના છે તો સૌપ્રથમ ચાલો વિદ્યાર્થી મિત્રો જોવાનું છે આપણે માનવ વિકાસ એટલે શું સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં એક માનવ વિકાસ એ માનવીની આકાંક્ષા અને આવશ્યક જીવન નિર્વાહની સુવિધા વિસ્તારવાની પ્રક્રિયા છે એમાં માનવ વિકાસ એ વિક માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત કેન્દ્રિત અભિગમ છે દેશનો સર્વાંગી વિકાસ સાધીને નાગરિકોના જીવન ધરણની ગુણવત્તાને ઊંચે લઈ જ જવી તેમજ સો નાગરિકોના જીવન તેમજ તકોનું સર્જન કરવું જેથી તેઓ સાર્થક સફળ અને સર્જનાત્મક જીવન જીવી શકે એ માનવ વિકાસનો મુખ્ય ઉદ્દેશ છે વિદ્યાર્થી મિત્ર તમે એક સારું સર્જનાત્મક જીવન જીવી શકો એ જ વિકાસનો મુખ્ય ઉદ્દેશ છે દેશના માત્ર આર્થિક વિકાસથી માનવ વિકાસ થઈ શકે નહીં ફક્ત આર્થિક વિકાસથી માનવ વિકાસ થઈ જતો નથી પરંતુ માત્ર વ્યક્તિદીઠ આવક નહીં પરંતુ આવકનો ઉપયોગ સી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધારિત છે માનવ વિકાસના ચાર આવશ્યક સ્તંભો છે સમાનતા સ્થિરતા ઉત્પાદકતા અને સશક્તિકરણ આ માનવ વિકાસના ચાર આવશ્યક સ્તંભ આધાર સ્તંભ છે હવે વિદ્યાર્થી તમે અહીં જોઈ શકો છો માનવ વિકાસ થયો ક્યારે ગણાય કે માનવ જે છે એનો વિકાસ થયો હોય એવો આપણે ક્યારે કહી શકીએ માનવ વિકાસ થયો હોય એવું ક્યારે કહી શકીએ કે દેશના આર્થિક વિકાસને લીધે લોકોના જીવન ધરણોમાં સુધારો થાય છે પરંતુ પરંતુ એ પૂરતું નથી જીવન ધરણની સાથે લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય તો જ માનવ વિકાસ થયેલો ગણાય છે કે લોકોના જીવન ધરણમાં ત્યાર પછી લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થઈ શકે ત્યારે માનવ વિકાસ થયેલો ગણાય માત્ર આવક જ નહીં પરંતુ આવકનો ઉપયોગ સી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધાર રાખે છે અહીં અહીં માનવ વિકાસના ચાર સ્તંભો છે એ સમાનતા સ્થિરતા ઉત્પાદકતા અને સશક્તિકરણ એમાં પ્રજાના વ્યાપ અને વધતા લોકો શિક્ષિત બને તેમનું આરોગ્ય સુધરે ગંદકીના યોગ્ય નિકાલ થાય સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે વિકાસના લોકો લાભો સામાન્ય લોકો સુધી વિસ્તરે અને ભાવિ પેઢીને તેનામાં મીઠા મીઠા ફળ પ્રાપ્ત થાય તો માનવ વિકાસ થયેલો કહેવાય કે આવનાર પેઢી જે છે એમનો પણ કંઈક લાભ લઈ શકે તો માનવ વિકાસ થઈ શકે એમનું આરોગ્ય સારું રહી શકે ગંદકી ગંદકીનો નિકાલ કરી શકે એમનું સ્વાસ્થ્ય સારું રહે પેઢી દર પેઢી મીઠા ફળ પ્રાપ્ત થાય તે જ માનવ વિકાસ કહેવાય આ માનવ વિકાસની વ્યાખ્યા છે લોકોને લોકોની આવકમાં વધારો થાય અને એ સાથે સામાજિક લક્ષ્યાંકો પાર પડે તો જ માનવ વિકાસ થયેલો ગણાય વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી માનવ વિકાસ થયેલો ગણાશે નહીં આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો માનવ વિકાસને માનવ જીવન કઈ કઈ બાબતો સાથે સંબંધ ધરાવે કે માનવ વિકાસ જે છે એ કઈ બાબતો સાથે સંબંધ ધરાવે છે તે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ માનવ વિકાસને માનવીના સુખ શાંતિ તેમજ આવડત રસ રુચિ અને બુદ્ધિ ક્ષમતા સાથે સંબંધ છે આ ઉપરાંત એમની તંદુરસ્તી નિરોગી સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ આર્થિક ઉપાર્જનની તો ઊંચા જીવન ધરણ માટે કુદરતી સંસાધનની સમાન રીત પ્રાપ્તિ ગુણવત્તાસભર જીવનશૈલી વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા માનવ અધિકારનો ઉપયોગ કરવાની તકો માનવ વિકાસને માનવ જીવનની કઈ બાબત સાથે સંબંધ ધરાવે છે કે તે વિદ્યાર્થી મિત્રો આપણા જીવનની અંદર કેટલીક આવડત કૌશલ્ય રસ રુચિ બુદ્ધિ ક્ષમતા આપણા જીવનમાં છે આપણામાં આટલી બધી કળાઓ છે તો આપણે આપણું એક શિક્ષણ મેળવીએ સારું તંદુરસ્ત રાખીએ આર્થિક પ્રવૃત્તિની અંદર જ જોડાઈએ ગુણવત્તા જીવન જીવીએ અને કે વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા રીતે રહી શકીએ માનવ અધિકારનો ઉપયોગ કરવાની તકો આપણે આપીએ હવે માનવ વિકાસ આંક સાથે સવિસ્તાર આપણે સમજવાનું છે કે માનવ વિકાસ કેવી રીતે આપણે એનો આંક કેવી રીતે કરી શકીએ ગણતરી કરી શકીએ માનવ વિકાસ આંકને નિદર્શકનું સંયુક્ત રીતે ઉપયોગ કરીને કાઢવામાં આવતા આંકને માનવ વિકાસ આંક કહેવામાં આવે છે માનવ વિકાસનાંકની સૌપ્રથમ વિભાવના નર્બલ શીખ વિજેતા ભારતીય મૂળ મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને કરી હતી તેમને ઓગણીસો નેવુંમાં પ્રથમ માનવ વિકાસ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો એ પછી દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રએ શું કર્યું કે માનવ વિકાસ કાર્યક્રમ દ્વારા માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો ત્યાર પછી તેમાં વિશ્વના જુદા જુદા દેશોના વિકાસ વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે આ રીતે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા પ્રકાશિત થયેલી પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક એક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માટે ત્રણ નિર્દેશકનો સંયુક્ત રીતે ઉપયોગ કરાયો છે એમાં એક સરેરાશ આયુષ્ય શિક્ષણ સંપાદન એટલે કે જ્ઞાન અને જીવન ધરણ એટલે કે માથાદી ઠાવક કે જે જ્યારે માનવ વિકાસ અંક પ્રથમવાર અંક નક્કી કરવામાં આવ્યો તો એની અંદર હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એમાં ત્રણ બાબતો નો ઉપયોગ કરીએ એમાં સરેરાશ આયુષ્ય કેટલું છે વ્યક્તિનું શિક્ષણ કેટલું છે એમનું માથાદીઠ આવક કેટલી છે એ એમણે નક્કી કર્યું આ ત્રણેય નિર્દેશકોને અને સંયુક્ત અંકના આધારે એક દેશના માનવ વિકાસાંકનો ક્રમ નક્કી કરવામાં આવતા આ પદ્ધતિ બે હજાર બે હજાર નવની અંદર અમલમાં રહી ત્યાર પછી ઈસવીસન ઓગણીસ ઈસવીસન બે હજાર દસમાં શું કર્યું વિદ્યાર્થી મિત્રો માનવ વિકાસ આંકની ગણતરી નીચે મુજબ ત્રણ નવા ત્રણ નવા નિર્દેશકોને ઉપયોગ કરવામાં આવ્યો પણ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે આટલી માહિતી મેળવી જ છે માનવ વિકાસ એટલે શું માનવ વિકાસ કોને કહી શકાય અને માનવ વિકાસ આંકની સૌ પ્રથમ વિભાવના કોણે રજૂઆત કરી એના વિશે વિસ્તૃત માહિતી મેળવી હવે આપણે આ જે ત્રણ બાબતો છે એના વિશે કાર્તિકાના લેક્ચરની અંદર વિસ્તૃત માહિતી મેળવીશું ત્યાં સુધી તમે મારા વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને વિદ્યાર્થી મિત્ર અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા નવા વિડીયો તમને દરરોજના મળતા રહેશે અસ્તુ